गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज अपने स्वाध्याय पोथी में पेज नंबर 17 स्वाध्याय 2.5 जोईशुं। दरेक विद्यार्थीओ स्वाध्याय पोथी खोले। स्वाध्याय 2.5 बराबर स्वाध्याय पोथी। ओके, चलो प्रश्न एक शू छे के नीचे आपेला अपूर्णांकनो व्यस्त शोधो। पहला शू करवानुं छे, व्यस्त करवानुं छे बराबर। पछी त्यारबाद जे व्यस्त संख्या आपणने मळे छे तेनुं शुद्ध अपूर्णांक, अशुद्ध अपूर्णांक अने पूर्ण संख्यामां वर्गीकरण करवानुं छे। मैं पहला ज लेक्चरमां एटले के आपणुं सेकंड चेप्टर ज्यारे चालु थयुं त्यारे ज मैं तमने कीधुं के शुद्ध अपूर्णांक शू कोने कहेवाय, अशुद्ध अपूर्णांक कोने कहेवाय बराबर। हूँ अहीं डायरेक्ट व्यस्त संख्या लखू छू बराबर। चलो पहलू शू छे, 3/7 बराबर। तो पहलू शू आवशे, एनो व्यस्त शू थशे, पहलानो व्यस्त एटले 300 तेने छेदमां લખવાનું અને છેદ હોય તેને અંશમાં લખવાનું બરાબર। એટલે શું આપણને મળશે, 3/7 છે એટલે 7/3। ત્યારબાદ બીજું 5/6, ત્યારબાદ ત્રીજું 7/9 બરાબર। ત્યારબાદ ચોથું શું મળશે, જો 11/1 છે એટલે 1/11 મળશે। ત્યારબાદ પાંચમું 7/12, છઠ્ઠું 5/9, સાતમું 7/15, આઠમું 20/19, પછી નવમું 7/1 એટલે શું કહેવાશે, 7 બરાબર। ચલો દસમું 11/13, અગિયારમું 19/17, બારમું 11/17, ચલો તેરમું 17/5, ચૌદમું 13/1 એટલે શું થશે, 13 બરાબર। અને પછી 15મું લાસ્ટ છે 5। હવે આપણને મળી બધી વ્યસ્ત સંખ્યા બરાબર। હવે ત્યારબાદ પાછળ જુઓ કોષ્ટક છે વર્ગીકરણ બરાબર, શું છે, શુદ્ધ, પછી છે અશુદ્ધ અને છે પૂર્ણ સંખ્યા બરાબર। ચલો વર્ગીકરણ કહીને આપણે લખવાનું છે બરાબર, તો આપણે લખીએ આજે મળી એમાંથી શુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું, કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેને શું કહીશું, શુદ્ધ। પછી અશુદ્ધમાં શું હોય, અંશ મોટો હોય ને છેદ નાનો હોય, ને પૂર્ણ સંખ્યા કઈ આવશે, બધી 1, 2, 3 કે જેને છેદ ન હોય એ બધી પૂર્ણ સંખ્યા। ખ્યાલ આવી ગયો, ચલો વર્ગીકરણ કરો ફટાફટ। પહેલું જુઓ 7/3, અંશ અને છેદ જુઓ બરાબર, શું છે, અંશ મોટો છે એટલે શેમાં આવશે, એર્યું અશુદ્ધમાં એટલે કે 7/3 બરાબર। પછી 5/6 એટલે શું છે, શુદ્ધ 5/6। પછી ત્રીજું 7/9 બરાબર, ત્યારબાદ 1/11 એટલે શું છે, અંશ મોટો છે નાનો છે એટલે 1/11। પછી પાંચમું જુઓ 7/12, પછી 5/9, પછી 7/15, પછી જુઓ અંશ અને છેદ જુઓ, પછી 7/1 એટલે 7 લખી શકીએ, એ શું આવશે, પૂર્ણ સંખ્યા
बराबर। हवे 11 ना छेद में 13, पछी 19 ना छेद में 17, बराबर। त्यारबाद 11 ना छेद में 17, पछी 17 ना छेद में 5, अशुद्ध में आवशे। त्यारबाद जुओ 13, पछी 9 ना छेद में 5, बराबर। ख्याल आवी गयो? आने आने शू कहेवाशे? वर्गीकरण, शुद्ध अने अशुद्ध वर्गीकरण, बराबर। जो तमने आमा खबर पड़ी जशे तो आ तमारो जवाब फटाफट आवी जशे, बराबर। चलो प्रश्न बीजो शू छे, भागाकार करो। चलो अत्यार सुधी आपणे गुणाकार करता हता, बराबर। ख्याल आवी गयो? आगळना 2.4, 2.3, 2.2 એ બધામાં આપણે શું કર્યું? ગુણાકાર કર્યા, રાઈટ। હવે જુઓ, નવો ટોપિક ચાલુ થાય છે કે જે ભાગાકાર, બરાબર। તો આપણે શીખી લઈએ પહેલા ભાગાકારમાં શું છે, બરાબર। જુઓ, ચોપડી ખોલો, પેજ નંબર 43, બરાબર। એમાં જુઓ 2.4 અપૂર્ણાંકોનો ભાગાકાર 42 પેજ નંબર પર છે, બરાબર। અને 43 પેજ નંબર છે 2.4.1 અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર। જો હું તમને 2.4.1 પછી પાછળ અપૂર્ણાંકનો વ્યસ્ત પછી 2.4.2 જુઓ 45 પેજ નંબર પર પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર પછી છે અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંકનો ભાગાકાર, બરાબર। એ હું બધું વાંચીને સમજાવતી નથી, હું ડાયરેક્ટ સમજાવી દઉં છું કે એ શું કહેવા માગે છે, બરાબર। આપણે કેવી રીતે દાખલા ગણ, સાવ ઇઝી છે, બરાબર। તમે તમે બધા એક એક લીટી ઘરે વાંચી લેજો અને પેજ નંબર 44 કાઢો, અપૂર્ણાંકોનો વ્યસ્ત। એમાં જુઓ એક ડાર્ક લાઈન લખી છે બ્લેક કલરથી, એમ એના નીચે આવી રીતે અંડરલાઈન કરો કે જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાને એકબીજાનો વ્યસ્ત કહે છે, એ લીટીના નીચે અંડરલાઈન કરો, બરાબર। તમને કોઈ પૂછે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય, તો બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરી અને જવાબ એક મળે તો એને વ્યસ્ત સંખ્યા કહેવાય। આગળ આપણે જોઈએ, ચલો આપણે પહેલું જોઈએ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર, બરાબર। તો જો આમાં ઉદાહરણ આપ્યું છે કે 1/1/2, બરાબર। આ શું છે? અપૂર્ણાંક। આ શું છે? પૂર્ણ સંખ્યા, બરાબર। તો શું કરવાનું? અહીંયા આપણે વચ્ચે ભાગાકાર હોય તો 1 ભાગાકારનું ગુણાકાર કરવાનું, ત્યારબાદ જે બીજી સંખ્યા હોય તે અંશમાં હોય તો છેદમાં લઈ જવાનું અને છેદ હોય તો એને અંશમાં લઈ જવાનું, જે રીતે આપણે વ્યસ્ત સંખ્યા કરીએ છીએ એવી રીતે કરવાનું। એટલે અહીંયા 2 છેદમાં છે તો આપણે આવી રીતે લખીશું અને વચ્ચે ગુણાકાર કરવાનો। ખ્યાલ આવી ગયો? પછી હવે જુઓ 1/1 કંઈ નથી તો આપણે 1 લખી શકીએ, અંશનો ગુણાકાર કરો, 2 1 2 અને 1, એટલે આનો જવાબ શું આવશે? 2, બરાબર। આ વાત થઈ આપણી 2.4.1, બરાબર। શું કહે છે? અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર। ત્યારબાદ પાછળ જુઓ 44 પેજ નંબર પર અપૂર્ણાંકોનો વ્યસ્ત, વ્યસ્ત, બરાબર। હવે જુઓ, કોઈ હું એક સંખ્યા આ લઉં છું અને એક આ લઉં છું, બરાબર। હવે જુઓ આપણે અહીંયા ઉડાડીએ તો 2 2 ઉડી જશે, જવાબ શું આવશે? 1 આવ્યો, બરાબર। એટલે મેં તમને આજે લીટીના નીચે અંડરલાઈન કરાવી કે જે 2 શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર, એટલે કે શૂન્ય ન હોય, આ 2 સંખ્યા શૂન્ય છે તો કે ના નથી, તો 2 સંખ્યાનો ગુણાકાર કરીને જવાબ આપણને 1 મળે તો આ શું કહેવાશે? વ્યસ્ત, આ એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાશે, બરાબર। આપણે પહેલા ચેપ્ટરમાં આ વસ્તુ શીખી ગયા છીએ, વ્યસ્ત સંખ્યા કોને કહેવાય, રાઈટ, બરાબર। એટલે ખ્યાલ આવી ગયો તમને? ત્યારબાદ 2.4.2 જુઓ 45 પેજ નંબર પર, પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર, બરાબર। ઉદાહરણ લઈએ કે 3/4/3, આ શું છે? અપૂર્ણાંક। આ શું છે? પૂર્ણ સંખ્યા, સેમ એવું છે, ખાલી આગળ પાછળ છે। આ રકમ ને આ રકમ જુઓ સરખી છે, શું છે? ખાલી આ અહીંયા છે અને આ અહીંયા છે, ખ્યાલ આવી ગયો? કંઈ જ કરવાનું નહીં, પહેલી સંખ્યા હોય તો શું કરશું, એને 3/4 મૂકી દઈશું
भागाकार छे तो शू करीशू गुणाकार, राइट। पछी जुओ ए त्रण ना छेद मां कई नथी, आपणे एक लखी सकीए बराबर, तो आपणे एने व्यस्त करी दईए। शू जवाब आवशे? एक ना छेद मां त्रण, त्रण नो व्यस्त शू थाय? एक ना छेद मां त्रण। चलो हवे कई उड़े छे तो के हा त्रण त्रण उड़े छे, राइट। वच्चे गुणाकार छे एटले आपणे उड़ाड़ी सकीए बराबर। ऊपर शू वध्यु? एक, अने नीचे शू वध्यु? चार। आ शू थशे आपणो જવાબ બરાબર? આ શું થયું? 2.4.2 બરાબર, તમે વાંચજો આવી રીતે જ છે બરાબર। હવે જુઓ 2.4.3 એના નીચે છે અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંકનો ભાગાકાર। હવે અહીંયા જુઓ, અહીંયા શું હતું? એક અપૂર્ણાંક હતી ને એક પૂર્ણ હતું, રાઈટ। અહીંયા શું હતું? અપૂર્ણાંક છે અને પૂર્ણ છે। હવે ત્રીજું શું આવશે? ચલો આપણે આનું જ ઉદાહરણ લઈએ, એકના છેદમાં ત્રણ ભાગ્યા પાંચના છેદમાં છ, બંને શું છે? અપૂર્ણાંક છે, રાઈટ। તો આપણે પહેલા કરતા હતા એવી રીતે જ કરવાનું, એકના છેદમાં ત્રણ બેઠું મૂકી દઈએ, ભાગાકાર છે તો આપણે એને શું કરીએ? ગુણાકાર કરીએ, પાછળની જે સંખ્યા છે એને શું કરીએ? આપણે વ્યસ્ત કરી નાખીએ, એટલે શું આવશે? છ ના છેદમાં પાંચ। ચલો કઈ ઉડે તો ઉડાડી દો, તો ઉડશે જો અહીંયા ત્રણ દુ છ છે અને અહીંયા ત્રણ છે, એટલે શું વધશે? અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે, બે વધશે, એટલે બે એકા બે અને પાંચ, આ થશે આપણો જો ખ્યાલ આવી ગયો બધાને બરાબર। હવે જુઓ, હવે સ્વાધ્યાય પોથીમાં જુઓ પ્રશ્ન બે, ચલો શું છે? ભાગાકાર કરો બરાબર। ચલો પહેલો પ્રશ્નમાં પહેલો દાખલો શું છે? ચાર ભાગ્યા બાવીસ ના છેદમાં પાંચ। ચલો શું કરશું આપણે આગળ કરતા હતા એવી રીતે કરીએ, ચલો ચાર બેઠું મૂકી દો, ભાગાકાર છે તો શું આવશે? ગુણાકાર, બાવીસ ના છેદમાં પાંચ છે એનું વ્યસ્ત કરો બરાબર। ચલો કઈ ઉડે છે તો કે હા હજુ અહીંયા અગિયાર દુ બાવીસ હશે ને અહીંયા બે દુ ચાર ગુણ્યા પાંચ બરાબર, અંશ બધા લઈ લીધા છે મેં અહીંયા ને અહીંયા એક એમના એમ ને બાવીસ ના શું થશે? અગિયાર દુ બાવીસ, એટલે શું થશે? બે બે ઉડી જશે। ચલો શું વધે છે? ઉપર પાંચ દુ દસ અને અહીંયા અગિયાર એકા અગિયાર, આ શું થશે આપણો જવાબ? હવે જો અહીંયા આગળ કશી પ્રોસેસ થશે નહીં, કારણ કે અંશમાં શું છે? છેદ કરતા નાની સંખ્યા છે। ચલો હવે અહીંયા બીજો દાખલો લો, શું છે? એકવીસ ના છેદમાં આઠ ભાગ્યા સાત બરાબર, જુઓ સરખું છે ખાલી આગળ પાછળ છે। શું કરશું? પહેલી સંખ્યા એમના એમ મૂકી દો, વચ્ચે ભાગાકાર છે ગુણાકાર કરી દો, ત્યારબાદ સાતને વ્યસ્ત કરો એકના છેદમાં સાત। ચલો સાતના ઘડિયામાં એકવીસ આવે છે, હા સાત તાલી એકવીસ, પછી આઠ એમના એમને સાત એમના એમ સાત સાત ઉડી જશે। ચલો ઉપર નીચે કંઈ ઉડે છે? ના, તો જવાબ શું આવશે આપણો? ત્રણના છેદમાં આઠ બરાબર। હવે જુઓ ત્રીજો દાખલો જુઓ, ત્રણ ભાગ્યા બારના છેદમાં પાંચ, પછી બસ ત્રણ દાખલા બરાબર। ચલો જવાબ શું હશે? પહેલી સંખ્યા એમને મૂકો, ભાગાકારનું ગુણાકાર ને વ્યસ્ત કરો। ચલો ત્રણ ગુણ્યા પાંચ, બારના અવયવ પાડો, ત્રણ ચોર બાર, ત્રણ ત્રણ ઉડી જશે, જવાબ શું હશે? પાંચના છેદમાં ચાર બરાબર। હવે જુઓ અંશ જુઓ એટલે શું થશે? ચાર એકા ચાર, ચાર ને એક પાંચ, મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ બરાબર। હવે આગળના દાખલા જુઓ, ચોથો પાંચમો અને છઠ્ઠો બરાબર સરખા છે, આપણે ગણ્યા એવી રીતે બરાબર, તો હોમવર્કમાં સ્વાધ્યાય પોથી બરાબર પ્રશ્ન કયો છે? બીજો, બીજાના કયા દાખલા? ચલો મેં એકથી ત્રણ કરાવ્યા, તો ચોથો પાંચમો અને છઠ્ઠો હોમવર્કમાં બરાબર। ત્યારબાદ ચોપડી, ચોપડીમાં સ્વાધ્યાય, ચલો દરેક વિદ્યાર્થીઓ ખોલો ચોપડી, પેજ નંબર 46, એમાં
स्वाध्याय 2.4 એમાં પ્રશ્ન 1 બરાબર જોઈ લો બધા દાખલા આના જેવા છે સરખા બરાબર થશે બરાબર તો ફક્ત બે બે સ્ટેપના દાખલા છે બરાબર બે ત્રણ સ્ટેપના દાખલા છે કેટલા દાખલા છે 1 2 3 4 5 6 બરાબર તો 1 થી 6 દાખલા બરાબર હોમવર્કમાં કરવાના છે ત્યારબાદ પ્રશ્ન ત્રીજો જુઓ સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન ત્રીજો એનો પહેલો 3/5 ભાગ્યા 8/7 ચલો આપણે જોયું ને 2.4.3 બરાબર એના જેવું છે શું કરવાનું છે પહેલી સંખ્યા એમના એમ મૂકો ભાગાકાર છે તો શું થશે એનું ગુણાકાર આનું શું થશે વ્યસ્ત શું થશે 7/8 બરાબર ઉપર નીચે કરી દેવાનું ચલો અહીંયા કઈ ઉડે છે કશું ઉડતું નથી જુઓ ત્રણ કોઈ ઘડિયામાં નથી આવે કે અંશનો ગુણાકાર કરી દો 7 × 3 = 21 અને 8 × 5 = 40 હવે અંશ અને છેદ જુઓ એટલે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાશે નહીં ત્યારબાદ બીજો દાખલો જુઓ શું છે 2.3 ષષ્ઠમાંશ ભાગ્યા 2/5 ચલો પહેલા આને આપણે અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ શું થશે 6 × 2 = 12 12 × 3 = 15 15/6 ભાગાકાર છે ગુણાકાર કરો એનું વ્યસ્ત કરો 5/2 ચલો હવે ઉડશે તો કે હા ના અહીંયા કશું નહીં ઉડે બરાબર અહીંયા હવે શું કરશે 15/3 × 5 = 15 5 × 5 = 5 બરાબર હવે અહીંયા જુઓ ઉડશે હા તો 3 × 5 કરશું અહીંયા 5 કરશું 2 × 5 કારણ કે 2 નહીં ઉડે ઉપર અંશમાં 2 નથી પરંતુ 6 ના પડશે 3 × 2 = 6 3 × 3 ઉડી ગયા શું આવી પાછું 25 2 × 2 = 4 હવે અહીંયા જુઓ અંશ અને છેદ મિશ્ર સ્વરૂપમાં થશે હા ક્યાં થશે 6 × 6 = 24 અને 1 + 25 આ થશે આપણો જવાબ બરાબર ચલો આગળ ત્રીજો દાખલો જોઈ લઈએ 2.1/7/3 ચલો જવાબ લખો આવી રીતે સેમ 5 × 2 = 10 10 × 1 = 11/5 ભાગાકાર છે ગુણાકાર કરો ચલો વ્યસ્ત કરો એટલે 7/3 = 7 થશે ઉડે છે કઈ ના 11 × 3 = 33 અને 7 × 5 = 35 અંશ અને છેદ જુઓ મિશ્ર સ્વરૂપમાં થશે તો કે ના નહીં થાય બરાબર ત્યારબાદ આગળનો દાખલો જુઓ જુઓ ચોથો દાખલો પહેલો દાખલો કર્યો ને એના જેવો ચોથો દાખલો છે એટલે હોમવર્કમાં થશે ત્યારબાદ 5મો દાખલો જુઓ બંને અપૂર્ણાંક છે 3.5/7 / 2.1/3 બરાબર ચલો 7 × 3 = 21 21 × 5 = 26/7 ચલો ભાગાકાર છે ગુણાકાર કરો ત્યારબાદ 3 × 2 = 6 6 × 1 = 7 ચલો પહેલા એમના એમ મૂકો પછી આપણે એને પલટાવીએ 3 × 2 = 6 × 1 = 7 7/3 ચલો હવે 26/7 ભાગાકાર છે તેનું ગુણાકાર કરો અને એનું વ્યસ્ત કરો 3/7 ચલો કઈ ઉડે છે તો કે ના નથી ઉડતું બરાબર તો ગુણાકાર કરો 26 અને 3 નો ગુણાકાર કરો 6 × 3 = 18 1 + 3 = 6 × 1 = 7 બરાબર 7 × 7 = 49 હવે અંશ અને છેદ જુઓ અંશ મોટો છે તો કે હા બરાબર શું થશે 39 મૂકીએ 39 49 1 + 49 ને પછી વધશે ઉપર 29 આ છે આપણો જવાબ બરાબર ઓકે ચલો કયો દાખલો હોમવર્કમાં થશે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન ત્રીજો અને કયો દાખલો મેં કરાવ્યો પહેલો બીજો ત્રીજો
चौथो पांचमो करावे छे अने छठो होमवर्क में बराबर सेम दाखला छे। पछी चोपड़ी में जुओ जुओ प्रश्न बीजो શું છે અપૂર્ણાંકોનો વ્યસ્ત કરવાનો છે ત્યારબાદ વર્ગીકરણ કરવાનું છે આપણે કર્યું સેમ એવું છે બરાબર એટલે શું આવશે અહીંયા પ્રશ્ન બીજો આખો બરાબર ત્યારબાદ પ્રશ્ન ત્રીજો જુઓ એના દાખલા બધા સેમ છે સાતના છેદમાં ત્રણ શું કરવાનું સાતના છેદમાં ત્રણ ભાગ્યા બે આવી રીતે છે બરાબર આવી રીતે કરી એવી રીતે કરવાના છે બરાબર અને પછી પ્રશ્ન ચાર જુઓ એના બધા દાખલા આના જેવા છે પ્રશ્ન ત્રણ જેવા સેમ દાખલા પ્રશ્ન ચારના છે સ્વાધ્યાય પોથીના બરાબર એટલે પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર આખો કરવાનો છે બરાબર ખાલી બે બે સ્ટેપના ત્રણ સ્ટેપના દાખલા છે બરાબર સાવ સિમ્પલ છે થઈ જશે હવે જુઓ અત્યાર સુધી આપણે અપૂર્ણાંકો જોયા રાઈટ બરાબર આપણું ચેપ્ટરનું નામ શું છે તો કે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ બરાબર તો અત્યાર સુધી આપણે અપૂર્ણાંકો જોયા બરાબર હવે નવું ચાલુ થાય છે કે દશાંશ સંખ્યાઓ બરાબર દશાંશ સંખ્યાઓ તમે આગળ જોઈ ગયા બરાબર કેવી રીતે કે કોઈ પણ સંખ્યા પોઈન્ટમાં હોય ધારો કે 21.56 1.3 1.003 આ બધી સંખ્યાનો કે કઈ સંખ્યાઓ કહેવાશે દશાંશ સંખ્યાઓ બરાબર તો એમાં આપણે જો સરવાળો કરી શકીએ ભાગાકાર કરી શકીએ ગુણાકાર કરી શકીએ બરાબર ખ્યાલ આવી ગયો આપણે જેવી રીતે દાખલા ગણીશું તેવી રીતે આપણે આગળ શીખીશું બરાબર જુઓ પેજ નંબર 47 જુઓ એમાં ઉપર છે જુઓ ઉદાહરણ 253.417 બરાબર તો એને શું કર્યું છે કર્યું છે વિસ્તૃત સ્વરૂપમાં લખ્યું છે બરાબર આ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો પરંતુ આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 2.6માં પ્રશ્ન 5 એના જેવો સેમ છે બરાબર એટલે આપણે એમાં જોઈ લઈશું ત્યારબાદ નીચે જુઓ કે પૈસામાંથી રૂપિયામાં ફેરવવાનું છે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવાનું છે એ બધા દાખલા આપણે સ્વાધ્યાય 2.6માં છે બરાબર આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આપણને આપણે શીખીશું બરાબર તો આપણે નવું સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 2.6 બરાબર ચલો બધા સ્વાધ્યાય પોથી જુઓ પ્રશ્ન એક બરાબર એમાં જુઓ ગ્રેટર દેન લેસ દેન અને ઇક્વલ ટુ આપેલા છે બરાબર તો પહેલું જુઓ 0.5 ચલો આ જુઓ શું કરવાનું છે આપણે ગ્રેટર દેન લેસ દેન અને ઇક્વલ ટુ ની ચિહ્ન મૂકવાનું છે ચલો આમાં શું કરવાનું આપણે કેવી રીતે ખબર પડે કે આ મોટું છે કે આ મોટું છે આ મોટું છે કે આ મોટું છે સંખ્યા બરાબર તો આપણે કેવી રીતે કરીશું તો જુઓ અહીંયા આ બંને સંખ્યાની સરખામણી કરો તો પોઈન્ટના આગળ 0 0 છે રાઈટ તો આપણે કોઈ સંખ્યા મળતી 0 0 બંને સરખા કહેવાય તો શું કરીશું તો જો આ સંખ્યા 0ના આગળ સંખ્યા જો સેમ હોય તો એના પાછળની સંખ્યા જોવાય તો અહીંયા શું છે 0.5 અને અહીંયા શું છે 0.05 હવે મને કહો કે 5 મોટા કે 0 મોટા હા 5 મોટા કે 0 મોટા તો કે 5 મોટા બરાબર શું આવ્યું 5 મોટા અને 0 નાના પહેલી સંખ્યા જોવાની બરાબર આ પહેલી તો અહીંયા પણ પહેલી સંખ્યા જોવાની એટલે 5 મોટા એટલે જવાબ શું આવશે આપણો ગ્રેટર દેન બરાબર હવે આગળ જુઓ એવી રીતે બધા દાખલા ગણવાના છે જો અહીંયા પોઈન્ટના આગળ જુઓ 3 3 છે એટલે સરખા છે આપણને જવાબ નહીં મળે શું કરશું આપણે તો કે પોઈન્ટ પછીની સંખ્યા જુઓ સરખી છે અહીંયા પણ આખી સંખ્યા સરખી છે જવાબ શું આવશે ઇક્વલ ટુ એટલે કે બરાબર હવે અહીંયા જુઓ પોઈન્ટ આગળ જુઓ 0 0 8 8 બંને સંખ્યા સરખી છે અહીંયા જુઓ 0 છે અને અહીંયા 0 નથી
परंतु पॉइंट पछी तमे जीरो संख्या पछी कई ना हो तो तमे जीरो लखी सको बराबर एटले शुं आवशे बराबर इक्वल टू हवे अहींया जुओ तो जीरो पॉइंट सात शू छे जीरो पॉइंट सात आ बने सरखू हजू आमा सात छे अहींया सात नथी तो अहींया नथी तो आप शू मूकी सकीए आपणे जीरो अने अहींया तो सात छे तो सात मोटा के जीरो मोटा तो के सात मोटा तो जवाब शू आवशे लेस देन बराबर हवे त्यारबाद आगळ जुओ चालीस पांचमू जुओ चालीस छे अने जीरो पॉइंट चालीस छे बराबर एटले शुं मोटू थशे चालीस हवे अहींया जुओ अगर जीरो जीरो छे सात मोटा के पांच मोटा तो के सात मोटा बराबर हवे अहींया जुओ आगळ वन वन छे पॉइंट पछी अहींया जीरो छे अने अहींया त्रण छे तो कया मोटा त्रण मोटा बराबर હવે અહીંયા જુઓ ચાર ચાર સેમ છે અહીંયા નવ છે અને અહીંયા ત્રણ છે પહેલી સંખ્યા જુઓ ત્રણ છે અને નવ છે નવ મોટા તો મોટાનું ચિહ્ન ચલો અહીંયા જુઓ ત્રણ ત્રણ આગળ છે પરંતુ અહીંયા ત્રણ છે ને અહીંયા જીરો છે તો શું આવશે ગ્રેટર દેન અહીંયા જુઓ પાંચ પાંચ છે અહીંયા પાંચ છે ને અહીંયા પોઈન્ટ પછી જીરો છે તો જવાબ શું આવશે ગ્રેટર દેન ખ્યાલ આવી ગયો બધાને બરાબર હવે જુઓ સ્વાધ્યાય ચોપડીમાં જુઓ સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચ એમાં પ્રશ્ન એક જુઓ શું છે કઈ સંખ્યા મોટી છે તે જણાવો બરાબર એમાં આપણે લખવાનું બે સંખ્યા આપી છે ને જીરો પોઈન્ટ પાંચ કે જીરો પોઈન્ટ જીરો પાંચ આના જેવું છે બરાબર કેટલા છે છ દાખલા છે બરાબર આના જેવી રીતે કરવાના કે કયું મોટું અને નીચે લખવાનું કે આ સંખ્યા મોટી છે એવી રીતે લખવાનું છે બરાબર અહીંયા આપણે ચિહ્ન કર્યું એમાં ચિહ્ન નહીં કરવાનું નીચે લખવાનું કે આ સંખ્યા મોટી છે એટલે પ્રશ્ન એક હોમવર્કમાં કરવાનો છે ત્યારબાદ જુઓ પ્રશ્ન બીજો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન બીજો ચલો શું છે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો બરાબર શું કરવાનું છે રૂપિયામાં રૂપાંતર કરવાનું છે હવે દરેક વિદ્યાર્થીને ખબર છે એક રૂપિયા બરાબર કેટલા પૈસા તો કે સો પૈસા બરાબર તો હું આવી રીતે લખી શકું કે સો રૂપિયા બરાબર સોરી સો પૈસા બરાબર એક રૂપિયો બરાબર ખાલી મેં આગળ પાછો કર્યું છે બરાબર સો પૈસા હોય તમારી પાસે તો એને શું કહેવાય એક રૂપિયો કહેવાય બરાબર આ સૂત્ર છે આ સૂત્રનો ઉપયોગ આપણે પ્રશ્ન બીજામાં બધા દાખલા ગણવા માટે કરવાનો છે બરાબર કોઈ વિદ્યાર્થીને ન ખબર હોય તો લખી લો એક રૂપિયો બરાબર સો પૈસા અને સો પૈસા બરાબર એક રૂપિયો બરાબર ખ્યાલ આવી ગયો ચલો પહેલો દાખલો આપણે જોઈએ શું છે આઠ પૈસા જુઓ પૈસા આપ્યા છે આપણે એને શું કરવાનું છે રૂપિયામાં રૂપાંતર કરવાનું છે ચલો આપણું સૂત્ર શું છે કે સો પૈસા બરાબર એક રૂપિયો આપણે રૂપિયામાં ફેરવવાનું છે ને તો એક રૂપિયો માટે આને શું કહેવાશે માટે આપણી પાસે કેટલા પૈસા છે આઠ પૈસા આઠ પૈસા બરાબર પ્રશ્નાચિહ્ન એટલે કે કેટલા આપણે શોધવાનું છે બરાબર હવે તમે જુઓ તમે કહેશો કે ટીચર આમાં તો નાની ખાલી જગ્યા આપી છે અમે ક્યાં લખીશું તો તમારે શું કરવાનું છે આ કેટલા દાખલા છે સાત દાખલા છે બરાબર તો આ સાતે સાત દાખલા તમારે ગણિતની નોટમાં સાતે સાત દાખલા આવી રીતે લખવાના છે અને જે જવાબ આવે તે તમારે આમાં ખાલી જગ્યામાં પૂરવાનો છે ડાયરેક્ટ કોઈએ પણ પાછળથી જવાબ જોઈને લખવાનું નથી જો પાછળથી જવાબ લખશો તો મને ખબર પડી જશે બરાબર એટલે દરેકે આવી રીતે દાખલા ગણવાના છે અને મને આનો ફોટો સ્પેશિયલ પાડીને મોકલજો બરાબર નોટમાં અને પછી તમારે જે જવાબ આવે નોટમાં એનો પછી જવાબ તમે સ્વાધ્યાયપોથીમાં લખવાનો રહેશે બરાબર તો જુઓ હવે શું કરવાનું કે જે આ પાછળ જે સંખ્યા હોય છે બરાબરની આ બાજુ એને બેઠી લખો એકના છેદમાં એક ક્યાં તો એક જ ગુણ્યા અહીંયા શું થશે ઉલટાઈ જશે આઠ ઉપર જશે ને સો નીચે આવશે બરાબર એટલે કે સો પૈસા બરાબર અને આઠ પૈસા આપણે
શોધવાના છે, 100 પૈસામાંથી 8 પૈસા શોધવાના છે. ચલો અહીંયા ભાગાકાર કરો, સોરી અવયવ પાડો, 8 ના અવયવ પાડો, 2 2 4 2 8. હવે અહીંયા અવયવ પાડો તો 25 2 50, 50 2 100. બરાબર, તમે કેવી રીતે પાડશો લસા કરીને પાડજો. હું ડાયરેક્ટ લખું છું, શું ઉડે છે, 2 2 2 2, શું વધ્યું, 2 ના છેદમાં 25. એક મિનિટ, અહીંયા આપણે સોરી અહીંયા આપણે ઉડાડીએ નહીં, ડાયરેક્ટ જ આપણે લખી દઈએ. બરાબર, આ પ્રોસેસ નથી કરવાની. બરાબર, હવે અહીંયા જુઓ, આના બરાબર 8 એકા 8, છેદમાં 100 આવશે. હવે જુઓ છેદમાં શું છે, 100, એટલે કે કેટલા મીંડા છે, 2 મીંડા. ઉપર શું છે, 8 છે, એટલે કે આપણે આ જે 2 મીંડા છે, બરાબર, પોઈન્ટ પછી કેટલી સંખ્યા આપણે કાપવાની છે, 2. તો આ 1 છે, એક સંખ્યા 8 છે, એક આ બીજી સંખ્યા આપણને આપણી પાસે ન હોય તો ત્યાં શું મૂકી દેવાનું, 0 મૂકી દેવાનું, અને પછી 2 મૂકવાના, હા સોરી પોઈન્ટ મૂકવાનું અને પછી 0. હવે તમે તમને એમ થશે કે કેમ 2 સંખ્યા લીધી, તો અહીંયા કેટલા છે, 0 2 છે, એટલે એટલે આપણે પોઈન્ટ પછી કેટલી સંખ્યા લેવાની, 2. બરાબર, અહીંયા 3 હોય તો તમે શું કરશો, અહીંયા પોઈન્ટ પછી 3 સંખ્યા લેવાની. બરાબર, તો 0 ક્યાં મૂકશો, આગળ મૂકશો. રાઈટ, ખ્યાલ આવી ગયો. આપણે જે જેટલા મીંડા હોય 100 માં એવી રીતે આપણે અહીંયા કરવા, ન આવડે તો શું કરશો, 8 ભાગ્યા 100 કરવાનો. પરંતુ આ આ જે છે એ તમને ઈઝી પડશે. બરાબર, આગળ આપણે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. બીજો પ્રશ્ન શું છે, 7 રૂપિયા, 7 રૂપિયા 7 પૈસા. હવે જુઓ આપણે રૂપિયામાં ફેરવવાનું છે, પરંતુ આપણને જુઓ આ 7 રૂપિયા તો આપેલ જ છે, એટલે રૂપિયા આપેલા છે એટલે એનું આપણે રૂપિયામાં રૂપાંતર કરવાનું નથી, એને બેઠા રાખવાના. પરંતુ આ જે 7 પૈસા છે એને આપણે રૂપાંતર કરીએ. હવે ડાયરેક્ટ આપણે આવું નહીં લખીએ અને ડાયરેક્ટ આ આવી આવી રીતે લખી દઈએ તો પણ ચાલશે, અને તમારે આખું લખવાનું. અહીંયા શું લખશો, અહીંયા 100 પૈસા બરાબર 1 રૂપિયો, માટે કેટલી કેટલા પૈસા છે આપણી પાસે, 7 પૈસા બરાબર કેટલા, બરાબર શું થશે, 1 ના છેદમાં 1, અહીંયા જુઓ 1 છે ને, 1 રૂપિયો, એટલે આપણે 1 ના છેદમાં 1 લખ્યું. આનો વ્યસ્ત કરો, ચલો 7 ને ઉપર લઈ જાઓ ને 100 ને નીચે. કેટલા મીંડા છે, 2 મીંડા છે. બરાબર, તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા લેવાની, આપણે 2, આપણી પાસે 1 સંખ્યા છે 7, અને આગળ શું મૂકી દઈશું, 0, એટલે પોઈન્ટ પછી આપણને 2 સંખ્યા મળી. બરાબર, આ શું થયું, 7 પૈસાનું 0.07 રૂપિયા. બરાબર, હવે આપણને 7 રૂપિયા આપ્યા છે તો શું કરીશું, 7 વત્તા 0.07, 7 રૂપિયા એમના એમ, અને આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે, 7.07 રૂપિયા. બરાબર, કેવી રીતે સરવાળો કરવાનો, 7 વત્તા આ 7 એમના એમ. હવે આનો ગુણાકાર કરવાનો કેવી રીતે કરશો, આના પાછળ કંઈ નથી પોઈન્ટ પાછળ, તો 0 0 મૂકી દો, અને અહીંયા શું છે, 0.07, તો 0 વત્તા 7 7, 0.00 પોઈન્ટ અને 7 વત્તા 0 7, જવાબ આવી ગયો 7.07 રૂપિયા. બરાબર, આવી રીતે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવું જોઈએ અને પાછળની જે સંખ્યા હોય એને એના નીચે મૂકવાનું. બરાબર, એવી રીતે શોધવાનું. ત્યારબાદ આગળ ત્રીજો દાખલો શું છે, 57 રૂપિયા 9 પૈસા. ચલો 57 રૂપિયા છે એને બેઠા મૂકી દો, કારણ કે રૂપિયા છે એટલે એને ફેરવવાના નથી, આપણે પૈસાને ફેરવવાના છે. 9 પૈસા છે, હું હવે ડાયરેક્ટ તમને સૂત્ર ડાયરેક્ટ જ લખું છું, તો શું આવશે, 9 ના છેદમાં 100. બરાબર આવ્યું ને, 8 ના છેદમાં 100, 7 ના છેદમાં, આના બરાબર શું થશે, 7 ના છેદમાં 100. બરાબર, તો અહીંયા શું થશે, 9 ના છેદમાં 100, જેટલા પૈસા આપ્યા હોય એના ભાગ્યા 100 મૂકી દેવાના. બરાબર, તો અહીંયા જવાબ શું આવશે, પોઈન્ટ પછી કેટલી છે, 2, હા સોરી 2 મીંડા છે. બરાબર, એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા આવશે, 0.09 રૂપિયા.
बराबर। हवे 57 रुपया अपनी पास है, 57 वत्ता 0.09 तो जवाब शू आ, 57.09 रुपया। अँ पाचड़ एकम लखवा रुपया बराबर। चलो चौथो दाखिल, 50 पैसा अँ रुपया आप पैसा ज आप आ कर रीते। चलो शू करशो, 50 ना छेद में 100 बराबर। चलो बे छे मींडा तो शू करशो, आप अँ जो बे संख्या है એટલે શું કરશો, ડાયરેક્ટ 0.50 બે સંખ્યા મળી ગઈ એટલે રૂપિયા બરાબર। ખ્યાલ આવી ગયું બધાને? ચલો પાંચમો દાખલો અને છઠ્ઠો દાખલો, સ્વાધ્યાય પોથી માં હવે જો આ સ્વાધ્યાય કયું છે, 2.6 એમાં પ્રશ્ન ત્રીજો, ત્રીજાનો સોરી પ્રશ્ન બીજો છે, પ્રશ્ન બીજાનો હવે દાખલો ગણવાનો છે તમારે, છઠ્ઠો અને સાતમો બરાબર। સાવ ઇઝી છે, 345 છે, 345ના છેદમાં શું લખશો, 100 બરાબર। પછી કેટલા પોઈન્ટ કાપવાના છે, બે, તો જવાબ શું આવશે, 3.45 રૂપિયા બરાબર। પછી જુઓ સાતમો શું છે, 69 રૂપિયા 6 પૈસા બરાબર। તેમાં શું કરશું, 6 પૈસાને રૂપિયામાં ફેરવો તો શું આવશે, 6ના છેદમાં 100 લખજો બરાબર। પછી એનો જવાબ શું આવશે, 0.06, પછી 69 રૂપિયા છે એને સરવાળો કરો એટલે ટોટલ જવાબ આવશે 69.06 રૂપિયા બરાબર। મેં તમને જવાબ પણ કહી દીધા છે બરાબર, એટલે દરેક વિદ્યાર્થીએ ગણવાના રહેશે। ચલો દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લો બરાબર, એવી રીતે જુઓ આપણે આ પૈસા રૂપિયા પૈસાને રૂપિયામાં ફેવર્યા તેવી રીતે જુઓ। સ્વાધ્યાય 2.5માં ચોપડીમાં જુઓ દરેક વિદ્યાર્થીઓ, પેજ નંબર 47 સ્વાધ્યાય 2.5 એમાં પ્રશ્ન બીજો જુઓ, સેમ આના જેવા દાખલા છે બરાબર। પૈસા આપ્યા છે અને રૂપિયામાં ફેરવવાના છે, આ સૂત્રનો દરેક વિદ્યાર્થી ઉપયોગ કરજો બરાબર, એટલે પ્રશ્ન બે આખો કરવાનો રહેશે બરાબર। દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લો, હવે આગળ જુઓ 2.6માં સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન ત્રીજો। ચલો શું છે, 6 સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવો બરાબર। પહેલાં તો જુઓ આપણે કયું કયું સૂત્ર જોઈએ, હું અહીંયા તમને સૂત્ર લખાવું છું એ દરેક વિદ્યાર્થીએ 5-5 વાર લખીને મોઢે કરવાનું છે બરાબર। સૂત્ર છે, સૂત્રો બરાબર, ચલો પહેલું સૂત્ર છે, 1 રૂપિયા બરાબર 100 પૈસા આપણે જોયું, એના પરથી શું લખી શકીએ આપણે, 100 પૈસા બરાબર 1 રૂપિયો। ચલો આ બીજું, આ ત્રીજું, દરેક વિદ્યાર્થી 5-5 વાર લખીને મોઢે કરવાનું છે। હવે બીજું આવશે, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, હવે એના પરથી આપણે લખી શકીએ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર। પાંચમું, 1 કિલોગ્રામ, હા 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ। છઠ્ઠું, આના ઉપરથી લખો 1000, આ બધા સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે એટલે દરેક વિદ્યાર્થીઓ જો નહીં આવડે તો તમે દાખલા નહીં ગણી શકો। 1 કિલોગ્રામ, પછી આગળ કઈ સૂત્ર છે, હા 1 સેન્ટી
मीटर बराबर 10 मिलीमीटर, तो पछी एना उपरथी शू लखी सकी आपणे 10 मिलीमीटर बराबर 1 सेंटीमीटर। ग्राम किलोग्राम, हाँ किलोमीटर। चलो नवमू छे, 1 किलोमीटर बराबर 1000 मीटर। एना ઉપરથી શું કરી શકીએ આપણે 1000 મીટર બરાબર 1 કિલોમીટર। ટોટલ કેટલા છે સૂત્ર? 10। દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવાના છે તો જ આ દાખલા થશે આપણે, બરાબર। ચલો પહેલો દાખલો ગણીએ। શું છે? 6 સેન્ટીમીટર આપ્યા છે અને મીટરમાં ફેરવવાનું છે। ચલો સેન્ટીમીટર અને મીટર વાળું શું છે સૂત્ર? આ રહ્યું, જુઓ સેન્ટીમીટર અને મીટર વાળું, બરાબર। સેન્ટીમીટર આપ્યા છે, મીટરમાં ફેરવવાનું છે, કયા સૂત્રનો ઉપયોગ કરીશું? આ રહ્યા, બરાબર। તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, આપણે કેટલા સેન્ટીમીટર આપ્યા છે? 6, બરાબર। તો શું કરીશું? ડાયરેક્ટ 6 સેન્ટીમીટર, બરાબર। તો શું લખવાનું અહીંયા? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર માટે 6 સેન્ટીમીટર બરાબર કેટલા? શું આવશે? 1/1 ગુણ્યા, ચલો આપણે આગળ કર્યું ને અહીંયા રૂપિયા ને પૈસામાં ફેરવ્યા એવી રીતે 6 ને ઉપર અને 100 નીચે। ચલો 6/100 કેટલા પોઈન્ટ? 0 છે, 2, તો પોઈન્ટ પછી કેટલી, શું કહેવાય, કેટલા આવશે, કેટલી સંખ્યા આવશે? 2, તો 0.06 મીટર। જો આવી રીતે તમારે એકમ લખવાનો, બરાબર। હજુ જુઓ શેમાં ફેરવવાનું છે? કિલોમીટર। હવે આપણને મીટર મળી ગયું છે, મીટર પરથી આપણે કિલોમીટરમાં ફેરવવાનું છે। મીટર આપણી પાસે છે તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું? આ રહ્યા, કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર માટે આપણને મીટર મળી ગયા છે, બરાબર। 0.06 મીટર બરાબર કેટલા? હવે જુઓ 1/1, હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ, આ જે સંખ્યા છે તેને આપણે શું લઈ જઈશું? ઉપર, તો 0.06/1000, બરાબર। હવે આપણે, હું આ જે પોઈન્ટ છે બરાબર, એ પોઈન્ટ જો મારે કાઢવો હોય તો આપણે જોવાનું કે નીચે કેટલી સંખ્યા છે, તો કે 2 સંખ્યા છે, બરાબર। તો આપણે શું કરીશું? જેવી રીતે અહીંયા આપણે કાપતા હતા એવી રીતે, જો 2 મીંડા હોય તો આપણે કાપી નાખીએ, બરાબર। તો અહીંયા શું કરીશું? એના બદલામાં હું 2 0 નીચે વધારે મૂકી શકું, તો હું અહીંયા ઉપર ફક્ત 6 લખું, અને કેટલી સંખ્યા છે? 2, એટલે 2 0 નીચે વધશે, ટોટલ કેટલા છે? 3, અને પાછા 2 ઉમેરાશે, એટલે 1000 એમના એમ, અને 2 આપણે કેમ 2 0 મૂક્યા, એટલે કે 100 મૂક્યા, કેમ? અહીંયા પોઈન્ટ કાઢવા માટે 2 સંખ્યા છે પોઈન્ટ પછી, તો અહીંયા આપણે શું મૂકીએ? 100, બરાબર। હવે ટોટલ ગણો, 1 2 3 4 અને 5, કેટલા છે? 5, આપણી પાસે 6 કેટલા છે? 1 જ સંખ્યા છે, 5, 0 પછી કેટલી સંખ્યા કરવાની છે આપણે? 5, કારણ કે મીંડા કેટલા છે? 5, તો જો 1 2 3 4 અને 5 થઈ ગઈ, 6 સુધી 5, 0 પછી પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 5, આ શું થયું? કિલોમીટર, બરાબર। આવી રીતે કરવાનું છે। ત્યારબાદ બીજો દાખલો જુઓ, શું છે? 22 સેન્ટીમીટર, બરાબર। શેમાં ફેરવવાનું છે? 22 સેન્ટીમીટર ને મીટર, પહેલાં તો આપણે મીટરમાં ફેરવીએ, અહીંયા કર્યું એવી રીતે, તો હું ડાયરેક્ટ સૂત્ર મૂકું છું, 22/1 કેટલા આવશે? 100, બરાબર। 22/100, તમારે આખું આ સૂત્ર લખવાનું છે, તેના પછી આ લખવાનું છે, અને પછી આ લખવાનું છે, બરાબર। હવે જુઓ 2 0 છે, તો 0 પછી કેટલા આવશે? 2 થઈ ગયું, 2 થઈ ગયા,
तो शू थशे आ मीटर। हवे आपणे मीटर मळी गया, सेमा शोधवाना छे किलोमीटर। आ कर्यो एवी के सेम दाखलो छे। आ सूत्र मूको अहींया, ત્યારબાદ હું ડાયરેક્ટ લખું છું આવી રીતે, તો શું આવશે? એકના છેદમાં એક ગુણ્યા 0.22 ના છેદમાં 1000. હવે અહીંયા જુઓ, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? બે. તો શું કરીશું, 22 મૂકીશું અને નીચે 1000 એમના એમ, અને નીચે આ પોઈન્ટ કાઢવા માટે નીચે 20 મૂકીશું, 100 મૂકીશું. બરાબર, ટોટલ કેટલા છે? 5. તો 0 પછી કેટલી સંખ્યા આવશે? 5. તો 1, 2, 3, 4 અને 5. ખ્યાલ આવી ગયો બધાને? શું થશે? કિલો મીટર. બરાબર. ત્યારબાદ જુઓ ત્રીજો દાખલો. ત્રીજો દાખલો સેમ આના જેવો છે. બરાબર, હોમવર્કમાં કરજો. ત્રીજો દાખલો હોમવર્ક. પ્રશ્ન ત્રીજાનો ત્રીજો હોમવર્ક. બરાબર, હવે જુઓ આગળ ચોથો. જુઓ અલગ છે, આપણે ગણીએ. 35 મિલીમીટર એને શેમાં ફેરવવાનું છે? સેન્ટીમીટરમાં. હવે અહીંયા જુઓ, આ સૂત્ર જુઓ મેં લખાવ્યું છે, 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. બરાબર, ચલો સૂત્ર લખો. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. બરાબર, માટે આપણી પાસે કેટલા મિલીમીટર છે? 35. 35 મિલીમીટર બરાબર કેટલા? તો 1 ના છેદમાં 1 ગુણ્યા 35 ના છેદમાં 10. બરાબર, શું જવાબ આવશે? 35 ના છેદમાં 10 એટલે કેટલું છે? 0 કેટલા છે? 1 છે. તો કેટલા પોઈન્ટ કાપવાના? 1. તો 3.5 સેન્ટીમીટર. આ થશે આપણો જવાબ. 1 પોઈન્ટ જ કાપવાનો છે. બરાબર, પાછળથી 1 પોઈન્ટ કાપવાનો એટલે 5 આવી ગયા, 1 પોઈન્ટ કપાઈ ગયો. હવે સેન્ટીમીટરમાં, સેન્ટીમીટર મળ્યા, હવે એને મીટરમાં ફેરવો. સેન્ટીમીટરને મીટરમાં, જુઓ સેન્ટીમીટરને મીટરમાં ફેરવ્યું. બરાબર, આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો શું લખશું? ડાયરેક્ટ જ હું લખું છું, જુઓ 3.5 ભાગ્યા 100. બરાબર, આ લખ્યું ને એવી રીતે જુઓ. હવે જુઓ અહીંયા કે 3 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 સંખ્યા છે. તો હું કાઢી નાખું અને નીચે 10 મૂકી દઉં, 1 પોઈન્ટવાળું 10 મૂકી દઉં. બરાબર, ત્યારબાદ 100 બેઠા, આ છે એ બેઠા મૂકી દીધું. બરાબર, અહીંયા હું આ પોઈન્ટ કેમ કાઢીને નીચે સંખ્યા મૂકું છું? કારણ કે આપણને જવાબ લાવવામાં સરળતા રહે. હવે ટોટલ 0 ગણો, 1, 2 અને 3. બરાબર, એટલે પોઈન્ટ પાછે કેટલી સંખ્યા જોશે? 3. 35 તો છે અને હજુ એક સંખ્યા જોઈએ એટલે આગળ મૂકી દેવાની. 0.035 શું થશે? મીટર. બરાબર, હવે જુઓ હજુ પાછું ત્રીજું શોધવાનું છે, કિલોમીટરમાં ફેરવો. બરાબર, શું? કિલોમીટરમાં ફેરવો. તો આપણે અહીંયા કિલોમીટરમાં ફેરવ્યું, શું મૂકવાનું નીચે? 1000. બરાબર, તો કિલોમીટરમાં ફેરવીએ તો આપણને આ મીટર મળ્યું. બરાબર, તેને કિલોમીટરમાં શું લખશું? 0.035 ભાગ્યા 1000. બરાબર, કયું સૂત્ર વાપરશું? આ રહ્યું, 1000 મીટર બરાબર 1 કિલોમીટર. બરાબર, અહીંયા વાપર્યું ને આપણે, આ સૂત્ર વાપરવાનું છે. તમારે દરેકમાં સૂત્ર લખવાના છે. હવે જુઓ 0 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3 સંખ્યા છે. તો આપણે નીચે કેટલા લખીશું? 3 મીંડાવાળી સંખ્યા. તો જુઓ 35 છેદમાં આ 1000 બેઠા મૂકું અને પોઈન્ટ પછી 3 એટલે શું આવશે? 1, 2 અને 3 એટલે 3 મીંડા એટલે કે 1000 મળશે. બરાબર, હવે અહીંયા જુઓ ટોટલ 3 ને 3 6 6 0 છે એટલે આપણે કેટલા પોઈન્ટ કાપવાના? 6. બરાબર, તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? 6. 2 છે તો આપણે કેટલા 0 મૂકવાના? 4 એટલે 6 મળે ને. 1, 2, 3, 4 અને
पांच अने छो शू आवशे जवाब आपने आ रहे हो किलो मीटर ख्याल आवी गयो बधाने केवी रीते पॉइंट कापवाना नीचे कई संख्या मूकवानी ए बधु आपणे गणवानुं रहेशे बराबर चलो आगळ पांचमो दाखलो सेम आना जेवो छे आपणे बोर्ड उपर गणी लईए बराबर जेथी करीने तमने वधारे ख्याल आवे आपणी पासे ए केटला छे 5 मिलीमीटर ઉપરના જેવો સેમ છે સેન્ટીમીટરમાં ફેરવવાના છે મીટર અને કિલોમીટર ચલો ડાયરેક્ટ સૂત્ર મૂકું છું બરાબર ચલો 5 સેન્ટીમીટર પહેલાં આપણે સમય ફેરવવાના છે સેન્ટીમીટરમાં એટલે શું આવશે 5 ના છેદમાં 10 બરાબર અહીંયા જો 5 ના છેદમાં 10 એટલે અહીંયા 5 ના છેદમાં 10 કેટલા છે 0 1 એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે એક જ આવશે શું આવશે સેન્ટીમીટર હવે જુઓ सेंटीमीटर ने सेमा फेरवानुं छे मीटर में तो 0.5 भाग्या 100 बराबर ख्याल आवी गयो तो जुओ 5 ना छेद में 100 × 10 लखी सकूं बराबर कारण के पॉइंट पछी एक छे मैं पॉइंट काढ़ी नाख्या हवे जुओ टोटल केटला छे 1 2 ने 3 एटले पॉइंट पछी केटली संख्या आवशे 3 तो 0 0 અને 5 શું આવશે મીટર હવે ત્રીજો શું જો આ કિલોમીટરમાં ફેરવવાના છે તો શું કરશું 0.005 ભાગ્યા 1000 જુઓ ઉપર સૂત્ર જુઓ આ રહ્યું આ સૂત્ર વાપરવાનું છે બરાબર તો શું આવશે અહીંયા ટોટલ જુઓ કેટલી છે પોઈન્ટ પછી 3 એટલે નીચે 1000 તો છે જ અને પાછા બીજા આપણે 1000 ગુણીએ એટલે ટોટલ કેટલા થશે 3 ને 3 6 એટલે 0 પછી કેટલી સંખ્યા આવશે 6 તો 1 2 3 4 5 અને 5 બેઠા મૂકવાના એટલે શું થશે આપણું આ કિલો મીટર બરાબર એકમ ખાસ લખવાનો નહીં લખો તો અડધો માર્ક્સ કપાઈ જશે ખ્યાલ આવી ગયો બધાને सूत्र बराबर याद रखो पॉइंट पछी केटली संख्या से संख्या छे एने गणो बराबर ए पॉइंट काढ़वा माटे शू करवानुं एना नीचे आपणे 10 100 1000 मूकवाना गणवानुं के पॉइंट पछी केटली संख्या छे ख्याल आवी गयो बधाने आ दरेक सूत्र तमारे केटली वार लखवाना छे 5 વાર बराबर कई नोट में रफ नोट में અને 5 વાર લખીને મને ફોટા મોકલવાના રહેશે 10 એ 10 સૂત્ર બરાબર ચલો હવે જુઓ ચોપડી 2.5 પેજ નંબર 47 બરાબર એમાં પ્રશ્ન 3 જુઓ 5 સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવો બરાબર કોનો જેવો દાખલો છે આના જેવો આપણે આ પહેલો ગણ્યો એના જેવો બરાબર ત્યારબાદ બીજો દાખલો કોનો જેવો છે આપણે આ ચોથો અને પાંચમો ગણ્યો એના એના બરાબર છે બરાબર તમે બરાબર વાંચી લેજો એટલે પ્રશ્ન ત્રીજો તમારે હોમવર્કમાં કરવાનો છે ઓકે ચલો દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લો હવે આગળ જુઓ પ્રશ્ન 4 સત્યપોથીમાં પ્રશ્ન 4 બરાબર એમાં જુઓ કિલોગ્રામમાં દર્શાવો બરાબર આપણે પહેલું જોઈએ 240 ગ્રામ આપ્યા છે શેમાં શોધવાનું છે આપણે કિલોગ્રામમાં બરાબર સૂત્ર જુઓ કિલોગ્રામ ક્યાં છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ આપણે ગ્રામ આપ્યા છે એટલે આપણે કયો સૂત્રનો ઉપયોગ કરશું 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ બરાબર ચલો સૂત્ર મૂકો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ માટે આપણી પાસે છે 240 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ 1 ના છેદમાં 1 × 240 ઉપર જશે અને 1000 નીચે આવશે ચલો પોઈન્ટ કાપો કેટલા છે 3 એટલે પોઈન્ટ પછી કેટલા આવશે 0.240 કયો એકમ આવશે
કિલોગ્રામ બરાબર સાવ ઇઝી છે ડાયરેક્ટ એના નીચે 1000 મૂકી દો ચલો બીજો દાખલો હોમવર્કમાં કરવાનો છે શું કરશો ડાયરેક્ટ કહું છું 3535 ના છેદમાં 1000 પોઈન્ટ કાપી દો જવાબ આવશે 3535 કિલોગ્રામ બરાબર હોમવર્કમાં કરવાનું છે ત્યારબાદ ત્રીજો દાખલો જુઓ 6 કિલોગ્રામ 7 ગ્રામ ચલો કિલોગ્રામ તો છે એટલે આપણે એને ફેરવવાનું આવતું નથી ચલો 7 ગ્રામ ને ફેરવો તો શું આવશે ડાયરેક્ટ સૂત્ર મૂકો 7 ના છેદમાં 1000 આ ડાયરેક્ટ સૂત્ર મૂકું છું બરાબર ચલો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 3 તો પોઈન્ટ પછી કેટલા એ 0 0 ને 7 કિલોગ્રામ બરાબર વત્તા ચલો લખું છું અહીંયા કેટલા છે 6 તો છે 6 વત્તા 0.007 બરાબર 6.007 કિલોગ્રામ આ 6 કિલોગ્રામ આપ્યા છે એને ભૂલી જવાનું નથી ત્યારબાદ ચોથો દાખલો જુઓ આના જેવો સેમ છે 3 કિલોગ્રામ આપ્યા છે ને 3 ગ્રામ શોધવાના છે ચલો ડાયરેક્ટ સૂત્ર મૂકો 3 ના છેદમાં 1000 0 પોઈન્ટ કેટલા આવશે 0 પછી 3 સંખ્યા 1 2 અને 3 શું આવશે કિલોગ્રામ 3 આપ્યા છે 3 વત્તા 0.003 બરાબર 3.003 કિલોગ્રામ બરાબર હવે જુઓ પાંચમો દાખલો 500 ગ્રામ બરાબર શોધવાના છે તો આપણે પહેલો કર્યો એવી રીતે 500 ગ્રામ શોધજો 500 ના છેદમાં શું મૂકશો 1000 અને પછી 3 પોઈન્ટ કાપજો બરાબર એટલે પ્રશ્ન 3 થઈ ગયો ત્રીજો હોમવર્કમાં બરાબર હવે કયો આવશે પ્રશ્ન 4 નો કયો દાખલો કરવાનો છે તમારે બીજો અને પાંચમો બરાબર બીજા દાખલા મેં કરાવ્યા છે રાઈટ હા ને પ્રશ્ન 3 નો તો ખાલી ત્રીજો ઓકે ચલો ત્યારબાદ ચોપડી જુઓ પેજ નંબર 48 પ્રશ્ન ચોથો કિલોગ્રામમાં દર્શાવો બરાબર સેમ 3 દાખલા છે સેમ કરા એવી રીતે છે 3 દાખલા ગણ્યા બરાબર એ 3 એ 3 એના જેવા સરખા દાખલા છે પ્રશ્ન 3 પ્રશ્ન 4 બરાબર આખા 3 એ 3 દાખલા ગણવાના છે ઓકે ચલો હવે પ્રશ્ન 5 જુઓ સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 5 જુઓ શું કરવાનું છે વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે આપણને પહેલું આપ્યું છે 15.33 આ તમે આગળ આ બધું શીખી ગયા કે વિસ્તૃત સ્વરૂપમાં કેવી રીતે લખવાનું હવે જુઓ પોઈન્ટ આગળનું આપણે જોઈએ 15 છે એમ 15માં 5 શું છે એકમ 1 શું છે દશક બરાબર ખબર પડી તો તમે કેવી રીતે લખી શકો અહીંયા આપણને અહીંયા પોઈન્ટ પછી પણ આપ્યું છે બરાબર તો જુઓ પછી 1 છે એટલે આપણે એને 1 ને કેટલા હોય 1 ને 1 ગુણ્યા 10 કેમ કે 1 પછી 5 છે બરાબર એટલે જો 15 છે બરાબર તો 10 વત્તા 5 15 થાય તો બરાબર તો અહીંયા શું છે 1 ગુણ્યા 10 લખી શકીએ બરાબર અને અહીંયા શું થશે 5 ગુણ્યા 1 ખ્યાલ આવી ગયો બધાને એવી રીતે અહીંયા લખવાનું છે એટલે 1 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 1 હવે આ બંનેનું આનું સોલ્યુશન કરો તો તમને શું મળશે 15 મળશે હવે પોઈન્ટ છે એટલે અહીંયા આપણે ગુણાકાર કરીએ કારણ કે અહીંયા આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે હવે જુઓ
पहले अपने आ त्रण लईए तो त्रण पॉइंट पछी पहली संख्या छे एटले एने केटला वडे गुणाय एक ना छेद में दस बराबर पछी सरवाळो करो त्यार बाद बीजी संख्या लो त्रण एने केटला वडे गुणाय एक ना छेद में सौ केम आ बे संख्या थई ने एटले बे जीरो आ एक संख्या हती एटले एक जीरो ख्याल आवी गयो आने शू आने शू कहेवाशे विस्तृत स्वरूप बराबर चलो त्यार बाद बीजू जुओ 353.341 जुओ अहीं त्रण त्रण आपी छे संख्या पॉइंट आगळ अने पॉइंट पाछळ कशुं करवानुं नहीं आपे एम आगळ जईए तेवी रीते जीरो जीरो वधे जाय जुओ अहीं एक पण जीरो नथी अहीं एक जीरो आव्यो हवे आगळ शुं आवशे बे जीरो तो आपणे शुं करशुं त्रण पहेला लईए त्रण पछी केटली संख्या छे बे एटले केटला वडे गुणवाना बे जीरो वडे वत्ता पांचलो पांच गुणिया केटली संख्या छे बे केटला वडे गुणवानुं सॉरी अहीं त्रण जीरो बराबर हवे अहीं પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે એટલે બે જીરો વત્તા પાંચ ગુણ્યા પોઈન્ટ પાંચ પછી કેટલી સંખ્યા છે એક એટલે દસ વત્તા ત્રણ આ ત્રણ લેવાના છે એટલે એને ત્રણ પછી કેટલી સંખ્યા છે એક પણ નથી ડાયરેક્ટ પોઈન્ટ આવી જાય છે એટલે એક ચલો હવે વત્તા બરોબર હવે જુઓ પોઈન્ટ પાછળ જેવી રીતે આપણે અહીંયા દસ સો ભાગાકારમાં છે એવી રીતે આગળ વધે એવી રીતે અહીંયા આગળ વધવાનું કઈ સંખ્યા છે પહેલી ત્રણ ત્રણ ગુણ્યા એકના છેદમાં દસ વત્તા ચાર લો ગુણ્યા એકના છેદમાં સો વત્તા એક લો ગુણ્યા એકના છેદમાં એક બે અને ત્રણ કેમ અહીંયા ત્રણ તો કે ત્રણ સંખ્યા છે ખ્યાલ આવી ગયો ત્રીજો દાખલો પાંચ પોઈન્ટ જીરો તેર ચલો પોઈન્ટ આગળ કેટલી સંખ્યા છે તો કે એક જ સંખ્યા છે બરાબર ખાલી એકમ જ છે દશક સો નથી તો આપણે શું કરશું ડાયરેક્ટ પાંચ ગુણ્યા પોઈન્ટ પાંચ પછી કેટલી સંખ્યા છે એક પણ નથી તો શું કરશું એક વડે ગુણશું એટલે પાંચ એકા પાંચ વત્તા જીરો છે એ જીરોને તો ગમે તે સંખ્યા વડે ગુણો જવાબ શું હશે જીરો તો પણ ખાલી આપણે દર્શાવી દઈએ એકના છેદમાં દસ ના દર્શાવો ડાયરેક્ટ જીરો લખો અહીં આના બરાબર જીરો લખો તો પણ ચાલે બરાબર વત્તા એક લો એક ગુણ્યા એકના છેદમાં સો વત્તા અહીંયા વત્તા કરવાનું દરેક વચ્ચે વત્તા કરવાનું ત્રણ ગુણ્યા એકના છેદમાં એક બે અને ત્રણ ખ્યાલ આવી ગયો ચલો ચોથો દાખલો બધા દાખલા સાથે પોતીના કરાવું છું ચોપડીના તમારે હોમવર્કમાં કરવાના છે એકવીસ પોઈન્ટ જીરો ત્રેપન ચલો બે સંખ્યા છે બરાબર શું કરશું અહીંયા એકમ અને દશક તો પહેલાં બે લો બેને કેટલા વડે ગુણવાનું દસ વડે વત્તા એક ગુણ્યા એક વત્તા શું આવશે જીરો અહીંયા મેં કર્યું ને આપણે ઉપર એવી રીતે ડાયરેક્ટ અહીંયા હું જીરો જ લખી દઉં છું પછી આવશે પાંચ પાંચ ગુણ્યા શું કરશું એકના છેદમાં સો વત્તા ત્રણ લો ત્રણ ગુણ્યા એકના છેદમાં એક બે અને ત્રણ બરાબર ખ્યાલ આવી ગયો બધાને આને શું કહેવાશે વિસ્તૃત સ્વરૂપમાં લખ્યું એમ કહેવાશે બરાબર જુઓ ચોપડીમાં અડતાલીસમો અડતાલીસ પેજ નંબર એમાં જુઓ પ્રશ્ન પાંચ બરાબર વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવો લખ્યું છે બરાબર સેમ આના જેવું કરવાનું છે મેં ચાર દાખલા ગણાવ્યા છે બરાબર અને ચાર દાખલા હોમવર્કમાં બરાબર ખાલી એક 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 લીટીના દાખલાના જવાબ છે કરતા વાર ન લાગે બરાબર હવે પ્રશ્ન છઠ્ઠો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ બરાબર દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લો હોમવર્ક મોકલવાનું રહેશે બરાબર
જે દિવસે વિડીયો મોકલવામાં આવે એ દિવસે હોમવર્ક મોકલવું જરૂરી નથી, એના બીજા દિવસ ત્રીજા દિવસ ગમે ત્યારે હોમવર્ક મોકલી શકો, રાઈટ? અને ચોપડીનું હોમવર્ક પણ મોકલવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ ફક્ત સ્વાધ્યાય પોથીનું હોમવર્ક મોકલે છે અને ચોપડીનું હોમવર્ક નથી મોકલતા. ગણિતની નોટ ચેક કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ.